رحم الله من قرأ الفاتحة. वकील
એટલે કે આપણે એના ઉપર ભરોસો કર્યો કે તું મારા તરફથી મારો કેસ સોલ્વ કર, મને ઇન્સાફ દે રહો. તો આપણે ઈ આવો કાને એસે આપણો વકીલ એક્સેપ્ટ કર્યો, એટલે કે આપણે એના ઉપર આપણા કામ માટે ભરોસો કર્યો. તો આપણો તવક્કુલ કોના ઉપર થયો? વકીલ ઉપર. તો વકીલ અને તવક્કુલ જે છે એક જ વર્ડમાંથી નીકળેલા છે. ત્યાં વકીલ આપણે ખુદાને વકીલ રાખીએ અથવા એના ઉપર તવક્કુલ કરીએ, આ બંને વસ્તુ એક સરખી કહેવાય. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. શિર્કે અસગરથી બચી શક્યા એનું કારણ શું? કે દરેક કામમાં અલ્લાહ ઉપર ભરોસો કરતા, દરેક કામમાં અલ્લાહને પોતાના વકીલ બનાવતા. અગર જો આપણે પણ આપણી જિંદગીમાં આપણા દરેક કાર્યોમાં આપણે પોતાના પરવરદિગારને વકીલ બનાવીએ તો પછી આપણા બધા કામો સક્સેસ થઈ જશે અને ઉપરાંતમાં આપણે શિર્કે અસગરથી પણ બચી જશું. હઝરત નૂહ અલૈહિસ્સલામ કશ્તી બનાવે છે, ક્યાં બનાવે છે? જમીન ઉપર બનાવે છે. ત્યાં આજુબાજુમાં દરિયો પણ નથી, બયાબાન. લોકો આવીને મજાક કરે છે, એ નૂહ તમે ઘેલા થઈ ગયા છો કે અહીંયા તમે જંગલમાં તમે કશ્તી બનાવવા બેઠા છો? ત્યારે હઝરત નૂહ અલૈહિસ્સલામ શું કહેતા હતા? તવક્કલ તો અલ્લાહ, મેં મારા ખુદા ઉપર ભરોસો કર્યો છે. હઝરત નૂહને પણ ખબર છે કે અગર અહીંયા કશ્તી બનાવવામાં આવે તો ત્યાં તો પાણી નથી કે કશ્તી એના ઉપર ચાલી શકે, પરંતુ કારણ કે અલ્લાહનો હુકમ છે એટલે પાણી નહીં હોય ત્યાંથી આવે, અઝાબ આવશે ત્યારે પાણી પાણી થઈ જશે, ત્યારે આ કશ્તીની જરૂર પડશે. તો શું કહે છે? તવક્કલ તો અલ્લાહ, મેં મારા પરવરદિગાર ઉપર તવક્કલ કર્યો. એવી જ હાલત હઝરત નૂહ હઝરત હુદ અલૈહિસ્સલામ સાથે હતી કે જ્યારે હઝરત હુદ અલૈહિસ્સલામ તબલીગ કરવા માટે નીકળતા તો લોકો એની મજાક કરતા કે તું તો ઘેલો થઈ ગયો છે, મજાક કરતા કે કઈ ખુદા હોતો હશે કે તું આવું ઘેલા પણ જેવી વાતો કરે છે. હઝરત હુદ પણ અલૈહિસ્સલામ ત્યારે એ બધાને કહેતા તવક્કલ તો અલ્લાહ, શું કરું છું? હું અલ્લાહ ઉપર ભરોસો કરું છું, તમારી વાતો ઉપર ધ્યાન નથી દેતો. ઘણી વખત આપણે નમાઝ પઢવા માટે આવતા હોય, લોકો આપણને આતા કે કરતા હોય કે ભાઈ તું તો ગેલો છે, ધંધા મૂકીને જાય નમાઝ પઢવા જાય છે. તો આપણે અગર જો એ લોકોની વાત તરફ ધ્યાન દેશું શિર્કે અસગરમાં મુબતલા થઈ જશું. પરંતુ ખુદા ઉપર તવક્કલ કર્યો, કારણ કે ખુદાનો હુકમ છે અને મારે અલ્લાહનો હુકમ ફોલો કરવાનો છે એટલે હું નમાઝ પઢવા જાઉં છું, તો પછી એ લોકોની મજાક મસ્તી, એ લોકોની ઠેકડી ઉડાડવી, એ લોકોની હેરાન નથી, આપણને હેરાન નહીં કરે, આપણને અલ્લાહના કામથી નહીં રોકી શકે. પરંતુ શરત શું છે? અલ્લાહ ઉપર ભરોસો કરે. હવે જે લોકો મોમિનની મજાક ઉડાવે છે તો પછી ખુદાવંદી આલે એની પણ મજાક કરવાના છે. જે ઇન્સાન મોમિનની મજાક ઉડાડે છે ખુદાવંદી આલે એની મજાક ઉડાડે છે. કેવી રીતે? કયામતનો દિવસ હશે ખુદાવંદી આલમ એ બધા મજાક એ લોકોને કહેશે જે લોકો વધારે મજાક મસ્તી કરતા હશે, લોકોને હેરાન કરવાની વાત કરતા હશે, એ લોકોને કહેશે કે જાઓ તમે બધા જન્નતમાં જાઓ. આપણે પણ ઘણી વખત ઘણાની મજાક કરીએ છીએ ને, ખાસ કરીને બધું એપ્રિલ મહિનો આવે છે, આવરીલની પ્રેમીય તારીખ આવે છે, ત્યારે આપણે મજાક કરીએ છીએ કે તારો ભાઈ નો આક્સિદા થઈ ગયો, ઓલો બિચારો દોડતો દોડતો ઘરે જાય તો કઈ ના હોય, પછી કહે કે આવરીલ જન્નત છે. હવે એ લોકો જન્નત ના જવા જશે, જન્નત ના દરવાજા બંધ કરી દેવામાં આવશે કે ફરો પાછા. વિચાર કરી કે એક અઝાબ તો અલગ વાત, પરંતુ ખુદાએ અહીંયા એ લોકોની મજાક કરી કે તમારે જન્નતમાં જવું છે જાઓ, હવે જવા જશે દરવાજા બંધ. ઘણી વખત હવે ત્યાં આશા બહુ મોટી હોય કે ખુદા અમને જન્નતમાં નાખે છે, જલ્દી ઇન્સાન ભાગી ભાગીને જતો હોય, પરંતુ જેવો જવા જાય ત્યાં દરવાજો બંધ કરી દેવામાં આવે, એટલે આશા બધી છે એ ફૂટી જાય. આ મોટો જબર અઝાબ છે કે જેને આપણે તસવ્વુર નથી કરી શકતા. અગર જો એ પોઝિશનમાં હોઈએ
અને આપણને ખુદા કે જન્નતથી છુટકારો ને જન્નત, તો એનાથી હવે મોટી વાત કઈ આમાં બીજી કોઈ નથી. પરંતુ જેવા જન્નતમાં જવા જઈએ દરવાજા બંધ થઈ જાય. આ એક અઝાબ છે, અઝાબોમાંથી જે ખોટું બોલીને મજાક કરતા હોય છે એમાં અઝાબ છે. પરંતુ બધા નબીઓ સાથે મજાક કરવામાં આવી, બધાને હેરાનગતી કરવામાં આવી, પરંતુ શું થયું? અહલે બૈત અલૈહિસ્સલામ, નબી અલૈહિસ્સલામ એક જ વસ્તુ કહેતા, તવક્કલ અલલ્લાહ, મે મારા પરવર્તિકા ઉપર ભરોસો કર્યો છે, તમારી બધાની વાતોની મને અસર નથી આવતી. હવે આપણે ઘણા લોકોને કહેતા હોય કે કેમ ભાઈ નમાઝમાં નથી આવતા, કે ભાઈ નમાઝમાં આવું છું, મારે કોઈક સાથે બોલચાલ થઈ જાય ને હું કોઈક સાથે પ્રોબ્લેમ કરતા હોઉં એટલે નથી આવતું. ભાઈ તું તારા કામમાં ખુદાને વકીલ બનાવી ના, તને પ્રોબ્લેમ નહીં થાય. તને લોકો સામે નથી જોવાનું, ખુદા સામે જોવાનું છે. અગર જો ખુદા સામે જોવે છે તો પછી ઓલું શિર્કે અસગર નહીં આવે. અગર જો તે લોકોની વાત ઉપર ધ્યાન આપ્યું અને નમાઝમાં તું આવતા રોકાઈ ગયો અથવા કોઈ નેક કામ કરતા અટકાઈ ગયો, તો સમજ કે એ માણસની વાત તારા મનમાં વધારે ઇમ્પોર્ટન્ટ રાખે છે અને તું શિર્કે અસગરમાં મુબતલા થઈ ગયો. તે એ માણસને ખુદા જેવો દર હકીકત માની લીધો છે. તો આને છુપાયેલો શિર્ક કહેવાય અથવા તો શિર્કે અસગર કહેવાય. હઝરતે હુદ અલૈહિસ્સલામ પાસે અમુક ગામડાથી માણસો આવે છે, બીજે ગામથી દરવાજો ખટખટાવે છે, એની ઘરવાળી દરવાજો ખોલે છે. શું કામ છે? તો કેમ આવ્યા છે ફળાના ગામથી, અમારા ગામમાં ઘણા વર્ષોથી વરસાદ નથી પડ્યો, ખુશ્ક સાલી છે, સૂકું થઈ ગયું છે, હેરાન છે, અમે આવ્યા છીએ હઝરતે હુદ અલૈહિસ્સલામ પાસે કે હઝરતે હુદ અમારા માટે દુઆ કરે કે જેથી અમારા ગામમાં વરસાદ પડે. એની ઘરવાળી શું જવાબ દે છે કે ભાઈ ક્યાં હુની દુઆ કબૂલ થાય છે? અગર જો એની દુઆ કબૂલ થતી હોત તો અમે એટલા બધા ગરીબ ના હો. શું કહે છે? અમે એટલા બધા ગરીબ ના હોત અગર હુની દુઆ કબૂલ થતી. ચાલે જાઓ, ખોટી માથાકૂટ ના કરો, માણસો ચાલે જાય છે. બીજે ત્રીજે દિવસે હઝરત હુદ અલ ઇસ્લામની કંઈક મળે છે, જંગલમાં હતા હઝરત હુદ અને ત્યાં મળે છે. કહે છે હુદ અલ ઇસ્લામ અમારા માટે દુઆ કરો કે અમારા ગામમાં વરસાદ આવે. હઝરત હુદ અલ ઇસ્લામ નમાઝ પડે છે, દુઆ કરે છે, વાદળા આવવાની શરૂઆત થઈ ગઈ. હઝરત હુદ અલ ઇસ્લામ કહે છે કે જાઓ તમારા તમારા ઘરે પહોંચશો ત્યાં સુધીમાં વરસાદ આવી જશે. મેં દુઆ કરી છે ને દુઆ પણ કબૂલ થઈ ગઈ છે. તો કે એ હુદ અલ ઇસ્લામ, તમારી ઘરવાળી તો અમને આમ કહી દીધી કે તમારી કઈ દુઆ કબૂલ નથી થતી, આ વળી કઈ જાણ? હઝરત હુદ અલ ઇસ્લામ કહે છે કે દરેક ઇન્સાનની જિંદગીમાં પ્રોબ્લેમ હોય છે, દરેક ઇન્સાનની જિંદગીમાં દુશ્મનો પણ હોય છે. મારા ઘરમાં મારી ઘરવાળી મારી કોન્ત્ર છે, મારી વાત નથી માનતી, મને કબૂલ નથી રાખતી. તો કે એ હુદ અલ ઇસ્લામ તમે કામ કરો, એને ઘરમાંથી કાઢી મૂકો, તલાક દઈ દો. હઝરત હુદ અલ ઇસ્લામ કહે છે કે ઈ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો બીજા પ્રોબ્લેમ ઊભા નહીં થાય, બહેતર ઈ જ બરાબર છે. લાગલ મારા ઘરમાં છે તો મારા કંટ્રોલમાં તો છે, લાગલ હોય ને સાચવી તો શકું છું, અને એના બદલામાં મને અજરે અસીમ મળે છે અને હું ખુદા ઉપર તવક્કલ કરું છું મારા કાર્યમાં. તમે જેને મારી ઘરવાળી તરફ ધ્યાન ના આપો એની આદત એવી છે, હું એને સાચવું છું અને રાખું છું, પરંતુ મારો ભરોસો જે છે એ અલ્લાહ છે. વિચાર કરીએ પ્રોબ્લેમ છે હઝરત હુદ અલ ઇસ્લામની જિંદગીમાં, મોટો પ્રોબ્લેમ ઘરનો કંકાસ, આ ઘરનો કંકાસ હઝરત હુદ અલ ઇસ્લામની જિંદગીમાં, આનાથી મોટા પ્રોબ્લેમ તો નથી. પરંતુ એ બધા પ્રોબ્લેમ હોવાના કારણે હઝરત હુદ અલ ઇસ્લામે કોઈ દિવસ તબલીગનો કામ નથી મૂકી દીધો, કોઈ દિવસ અલ્લાહના અલ્લાહની બારગાહની ઈબાદત નથી મૂકી દીધી, કોઈ દિવસ અલ્લાહની બારગાહમાં શીખવા નથી ગયું. આપણે જે આપણી જિંદગીમાં જરાક પ્રોબ્લેમ આવે આપણે નમાઝ મૂકી દઈએ કે નમાઝ થી શું ફાયદો છે. અહીંયા શું થયું? તારા પ્રોબ્લેમ તને કારણ બનાવે છે કે તું અલ્લાહની બારગાહથી મોટું ફેરવે છે. તો આપણે એક જાતનું શેરક થયું. માટે કોશિશ કરી આપણે આપણા કામોને અલ્લાહને સોંપી દઈએ, જે પણ પ્રોબ્લેમ હોય ધીરે ધીરે સોલ્વ થઈ જશે, ધીરે ધીરે હલ થઈ જશે. પ્રોબ્લેમ તો કોઈ એવો ઇન્સાન દુનિયામાં નથી કે જેના જેની જિંદગીમાં પ્રોબ્લેમ ના હોય, મુશ્કેલાત ના હોય. પરંતુ પ્રોબ્લેમ હોવો એ વસ્તુનું કારણ નથી કે આપણે અલ્લાહની બારગાહમાં શિર્ક કરી નાખીએ અથવા તો અલ્લાહની બારગાહથી આપણે મોઢું ફેરવી નાખીએ. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇબ્રાહીમમાં
તવક્કુલ વિશે બહુ સરસ મજાની વાત કરે છે. અને સૂરે ઇબ્રાહીમ આયત નંબર 11 અને 12 માં ઇરશાદ ફરમાવે છે તવક્કુલ કરવા વિશે. ફલયતવક્કલુલ મુઅમિનૂન, કે મોમિનો માટે જરૂરી છે કે પોતાના કાર્યોમાં અલ્લાહ તરફ, અલ્લાહ ઉપર ભરોસો કરે, અલ્લાહને વકીલ બનાવી દે. એટલું જ નહીં, બલકે શું કહે છે સાથે એના પછી, ફલયતવક્કલુલ મુતવક્કિલૂન, કે તવક્કુલ કરવા વાળાને પણ જરૂરી છે કે પોતાના તવક્કુલને ઓર સારું બનાવે, ઓર વધારે તવક્કુલ કરે. અગર જો આપણે અલ્લાહની બારગાહમાં તવક્કુલ અને ભરોસો કરશું, ખુદાવંદી આલમ આપણા કામોમાં પહોંચશે, આપણી મુશ્કેલાત હલ થઈ જશે. અને જ્યારે આપણી મુશ્કેલાત અલ્લાહની બારગાહથી હલ થતી દેખાશે આપણને, તો પછી આપણે શિર્કે અસગર તરફ આગળ નહીં વધીએ. એક માણસ આવે છે રસૂલ ખુદા પાસે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું જે છે કૈદમાં છું, અત્યારે રજા લઈને આવ્યો છું, પરંતુ કૈદમાં છું, ઘણા વખતથી કૈદમાં છું, અને કૈદથી મને રિહાઈ નથી મળતી. કોઈ એવું વસ્તુ દેખાડો, કોઈ એવું અમલ દેખાડો કે જેનાથી મને આ પ્રિઝનમાંથી, કૈદખાનામાંથી રિહાઈ મળી જાય. રસૂલે ખુદા સૂરે તોબાની છેલ્લી બે આયત શીખવાડે છે. હવે શું છે બે આયત? ફઈન તવલ્લવ કુલ હસબી અલ્લાહ લા ઇલાહા ઇલ્લા હુવા અલયહી તવક્કલતુ વ હુવા રબ્બુલ અર્શિલ અઝીમ. આ આયતને વધારે તિલાવત કર, ખુદાવંદી આલમ પર ભરોસો કર, ખુદાવંદી આલમ તારા કામોમાં તને મદદ કરશે અને તું તારી કૈદમાંથી આઝાદ થઈ જશે. હવે આયત પર જો શું છે, કુલ હસબી અલ્લાહ, તો કે ખુદા મારા માટે કાફી છે, ખુદા મારા માટે બસ છે, લા ઇલાહા ઇલ્લા હુ, એના સિવાય કોઈ માબૂદ નથી, અલયહે તવક્કલતુ, અને એના ઉપર હું ભરોસો કરું છું, મારા ખુદાને હું મારો વકીલ બનાવું છું. વા હુવા રબ્બુલ અર્શિલ અઝીમ, અને મારો પરવરદિગાર કાયનાતનો માલિક છે, અઝીમ પરવરદિગાર છે, અર્શનો અઝીમ, અર્શનો માલિક છે. વિચાર કરીએ, આ માણસ કૈદમાં છે, આઝાદ થવાના કોઈ ચાન્સીસ નથી દેખાતા. ખુદાવંદી આલમ રસૂલે ખુદા કહે છે, અલ્લાહ ઉપર તવક્કલ કર, કે એ મહાન કાયનાતનો માલિક છે, એ તારા માટે બસ છે. અગર જો આ વસ્તુ આપણે આપણી જિંદગીમાં ઉતારી લઈએ, તવક્કલ, ખુદાને વકીલ બનાવી લઈએ, કઈ કઈ જગ્યાએ ખુદાને વકીલ બનાવીએ, ખુદાએ હું બીમાર છું, શફા મને તારા પાસેથી મળશે, તું મારો વકીલ છું, ખુદાએ મને ધંધામાં પ્રોબ્લેમ છે, ધંધો નથી થતો મારો સરખો, તું મારો વકીલ છું, હું તને વકીલ જાણું છું, આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ગરવાસમાં પ્રોબ્લેમ છે, અલ્લાહના ઉપર તવક્કલ કરીએ, અલ્લાહને વકીલ બનાવી દઈએ, અલ્લાહને આવકા બનાવીએ, આપણા પ્રોબ્લેમ ઘરના સોલ્વ થઈ જશે. કેવી રીતે? જ્યારે અલ્લાહ ઉપર ભરોસો કરશો. પરંતુ આપણે અગર જો ધંધાને મેજર વસ્તુ માની લીધી કે ધંધો જ મારી ગુરબતને સોલ્વ કરી શકે, તો ગમે એટલું કમાશો, ધંધો ગુરબતને સોલ્વ નહીં કરે. દર હકીકત સોલ્વ કરવા વાળો છે તો કોણ છે? ખુદાવંદે આલમ. માટે દરેક વસ્તુમાં કોશિશ કી કરીએ કે આપણો સંપૂર્ણ કામિલ કોમ્પ્લેટમાં જે છે તવક્કુલ અલ્લાહ ઉપર હોય, ભરોસો અલ્લાહ ઉપર હોય. આ બધી વસ્તુ તો સબબ છે, પરંતુ આપણે પ્રોબ્લેમ શું થાય છે? ખુદા ઉપર ભરોસો છે, હા ખુદા ઉપર મને ભરોસો છે, મોઢેથી તો આપણે બહુ આ જ રીતે બોલતા હોઈએ છીએ, પરંતુ જ્યારે અમલના મેદાનમાં આવીએ છીએ, તો અમલના મેદાનમાં ધંધો કરતા હોય ત્યારે ખુદા બોલાઈ જાય. દુકાન ખોલવી, બિસ્મિલ્લા બોલતા પહેલા, બિસ્મિલ્લા બોલીને દુકાન ખોલતા ભૂલાઈ જાય. જ્યારે પૈસા હાથમાં આવે, અલ્હમ્દુલિલ્લાહ બોલતા ભૂલાઈ જાય. જમવા બેસીએ, બિસ્મિલ્લાહ બોલતા ભૂલાઈ જાય. જમી લઈએ, અલ્હમ્દુલિલ્લાહ બોલતા ભૂલાઈ જાય. વાત કરીએ ત્યારે આપણે કહેતા હોય, મેં આમ કામ કર્યું ને, હું આમ ને હું આમ, તો અહીંયા હું આવે છે અને પછી ખુદા વચમાં ભૂલાઈ જાય. તો જે આ ખુદા વચમાં ભૂલાઈ ગયો, તો એમ સમજવું કે શિર્કે અસગરમાં મુબતલા થયા. માટે કોશિશ કરીએ કે દરેક જગ્યાએ આપણા દરેક કાર્યોમાં જે છે ખુદા આપણા સાથે હોવો જોઈએ. ખુદાનું નામ વધારે જિક્ર કરવાનો મતલબ શું છે? કે જેનાથી આપણે શિર્કે અસગરમાં મુબતલા ના થઈ જાય. અહીને ભાઈ કરે એવું સલામ, અવારનવાર કઈક સારી વસ્તુ જોવે, અલ્હમ્દુલિલ્લાહ, આટલા બધા જિક્ર પડવાના કીધા છે કે ભાઈ તમારે ત્યાં કોઈ ગુજરી જાય તો ઇન્ના લીલા ભાઈ ના એને હેરા જોવાનું પડવું. શું કામ? કારણ કે અલ્લાહ તમારા સાથે હોય, અલ્લાહ ઉપર તમારું ધ્યાન હોય. તમે અગર જો કઈ સારી વસ્તુ જુઓ તો માશાઅલ્લાહ કહો કે ભાઈ સારી વસ્તુ જુઓ છો, ત્યારે પણ તમે અલ્લાહને યાદ કરો છો. આ અલ્લાહને અવારનવાર યાદ કરવું એટલે કે આપણો ભરોસો ને આપણે ખુદા ઉપર કોન્ફિડન્સ રાખ
રાખીએ છીએ, અલ્લાહ ઉપર ભરોસો રાખીએ છીએ, પરંતુ જ્યારે આપણે જિંદગીની મસ્તીઓમાં મસ્ત હોઈએ અને જ્યારે આપણને ખુશી આવે ખુશ થઈ જતા હોઈએ, કોકા ને કોકા પી નાખતા હોય, કેક ના ગતો ના ગતો કાપી નાખતા હોય, બરાબર, પરંતુ જ્યાં ખુદા ભૂલાઈ ગયો તો સમજવું કે અહીં છે કે અસર આવી ગયું છે, આપણી ખુશી એટલી બધી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ કે આપણે ખુદાને ભૂલી ગયા, તો અહીં છે કે અસરમાં મુક્તલા થઈ ગઈ, આપણો ગમ માં એટલા બધા ડૂબી ગયા કે આપણે ગમથી જ રહીએ છીએ, ખુદાને યાદ નથી કરી શકતા, તો સમજીએ કે આપણો ગમ જે છે, આપણા દુઃખ દર્દ જે છે એ ખુદા જતા ઇમ્પોર્ટન્ટ થઈ ગયા અને શિર્ક અસગરમાં મુક્તલા થઈ ગયા, માટે કોશિશ કી કરીએ કે અવારનવાર ઝિક્ર ખુદા આપણી જબાન ઉપર જારી હોય કે જેથી આપણા દરેક કાર્યોમાં ખુદા હોય અને શિર્ક અસગર આપણી જિંદગીમાં ના આવી શકે, અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અલ્લાહ ઉપર તવક્કુલ છે, ભરોસો અલ્લાહ ઉપર હોય, અવાર નવાર કહેતા રહીએ તવક્કલ તો અલ્લાહ, તવક્કલ તો અલ્લાહ, અથવા તો હસબી અલ્લાહ લા ઇલાહા ઇલ્લાહુ અલયહી તવક્કલ તો વહુવા રબ્બુલ અર્શિલ અઝીમ, આ અવાર નવાર મળતા રહીએ કે જેથી દરેક કાર્યોમાં આપણો કોન્ફિડન્સ જે છે એ ફકત અને ફકત પરવરદિગાર ઉપર હોય, એક ગુરુકુળે મોહમ્મદ વાલી મોહમ્મદ પર મુશ્કેલાત ઉપર પણ ખુદાના ઉપર ભરોસો કરે છે, અલ્લાહ ઉપર કોન્ફિડન્સ કરે છે. અસહાબે ઉહદ ની વાત કરીએ, અસહાબે ઉહદ કોણ છે કે જેને આગમાં નાખવામાં આવતા હતા? એ જમાનામાં બાદશાહ શું કરતો હતો? બધા ઈસાઈ લોકો ને, ત્યારે જે ઇસ્લામ નો ભાઈ હતો, બધાને કહે છે કે તમે યહૂદી બની જાઓ, નહીંતર આ ખાડો ખોદ્યો છે, મોટો જબરજસ્ત ખાડો ખોદ્યો, એમાં લાકડા નાખીને આગ બાળી દે, કે અગર જો યહૂદી નહીં થાઓ તો અમે તમને આ ખાડામાં નાખી દઈશું. એક એક ને લાવે અને કહેતા કે યહૂદી બની જાઓ, ઈસાઈ નો ધર્મ મૂકી દો, નહીંતર તમને ખાડામાં નાખશું. હવે નાના છોકરાઓ ઘણા કોઈ બોલતા ના હોય, પરંતુ અમુક વખતે ખુદાનું મહત્વ છે કે હઝરતે યહ્યા, હઝરતે ઈસા આપણા ચારધામમાં સુઈ ના ઇસ્લામ બચપનના આલમમાં કલામ કરે છે, પરંતુ એના સિવાય નથી દેખાતું કે કોઈ બચપનના આલમમાં કલામ કરતું હોય. પરંતુ જ્યારે આ ઓરને નાખવામાં આવે છે તો એ જોવે છે કે અગર જો હું બળી જઈશ, મરી જઈશ, તો મારા દીકરાનો કોણ, એને કોણ દુઃખ પીરાવશે, એને કોણ રોકશે? ત્યારે ખુદાવંદી આલમ એ બચ્ચાને જે રીતે તાકાત આપે છે, બચ્ચું બોલે છે અને કહે છે ઇન્નહુ ફિલ્લાહી કલીલ, કે આ વસ્તુ આગમાં જાવી બહુ ઓછી છે, અલ્લાહ ઉપર ભરોસો કર, ખુદા મારો માલિક છે, તો મારે મારી પરવા ના કર, બલકે તારા ધર્મને પકડી રાખ, તને ખબર છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામનો ધર્મ આ જમાનામાં સાચો છે, તો પછી એની પેરવી કર. આ બધા જે છે માણસો એ તને આગમાં નાખવા જાય છે, ડર નહીં, બચપનમાં બોલે છે એ નહાદા ફિલ્લાહે કલીલ, આ બધી મુશ્કેલાતો અલ્લાહ માટે બહુ કલીલ છે, કારણ કે એના બદલામાં આપણને જે અવકાશ મળવાનો છે એ બહુ મહાન છે. માટે કોશિશ કરીએ કે આપણે આપણી જિંદગીમાં તુજુર હંમેશા અલ્લાહ ઉપર ભરોસો કરવા. શું ફાયદા છે તવક્કુલ કરવાનો? પાંચ ફાયદા મેં નોંધ કર્યા છે, પરંતુ આજે નહીં, આવતીકાલે આપણે તવક્કુલ કરવાના પાંચ ફાયદા આપણે વાત કરશું, અને પછી ઇન્શાઅલ્લાહ અમલની રાતો શરૂ થશે. મોલાઈ અહીંયા તો કરતો હતો આયુર્વેદને મુસ્લિમ પર આપણા ડિફેન્સને આગળ વધારશું. આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર અમને તારી ઉપર તવક્કુલ કરવાની તૌફીક આપ, ઇનાયત ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલી મોહમ્મદ, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલી મોહમ્મદ, અમને તારી ઇબાદત અને ઇતાઅત ની તૌફીક આપ, ઇનાયત ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલી મોહમ્મદ, જે મોમિનને મોમિનાત પરેશાન હાલ છે, ખુદાયા તમને પરેશાનીઓને દૂર ફરમા. ખુદા જે મોમિનને મોમિનાત બીમાર છે, એક મોમિના જે બીમાર છે, ખુદાયા લોકોને શફાય કામિલ અને આજે ઇનાયત ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલી મોહમ્મદ.
અને સમાન અલ ઇસ્લામ ના ઝુહુર માં જલ્દી જલ્દી તાજીમ ફરમા અને અમે ના સરમ શમા ફરમા રબ્બના તકબ્બલ મિના ઇન્નકા સમલા બિલ